અને દલાલ વિજય મનોભાઈ ઉર્ફે મનસુખ વસાણિયા હીરાની ખરીદી કરવા માટે આવ્યા હતા અને તેમણે મોન્ટુભાઈને વિશ્વાસમાં લઈ ચોપ્પન લાખ ઓગણીસ હજાર આઠસો ને બેતાલીસના હીરાની ખરીદી કરી હતી અને પેમેન્ટનો વાયદો આપી બાકી રાખ્યો હતો જોકે વાયદો પૂરો થતાં મોન્ટુભાઈ રૂપિયા લેવા છતાં ઓફિસ બંધ હતી અને આસપાસમાં તપાસ કરતાં માલુમ પડ્યું કે રાકેશ બફલીપરા અને દલાલ વિજય વસાણીયા ઓફિસ બંધ કરી નાસી છૂટ્યા છે ઘટનાના પગલે મોટું પાયે વરાછા પોલીસ મથકમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી જો કે પચાસ લાખથી વધુની રકમની છેતરપિંડી થતા આ ઘટનામાં સુરત આર્થિક ગુના નિવારણ શાખા પોલીસ પણ જોડાઈ હતી જેમાં ટેકનિકલ અને હ્યુમન સોર્સ દલાલ વિજય મનુભાઈ ઉર્ફે મનસુખભાઈ વસાણીયા અને આર્થિક ગુના નિવારણ શાખા દ્વારા ઝડપી પાડવામાં આવ્યા હતા ઉલ્લેખનીય છે કે ઘટનાને ત્રણ વર્ષ વીતી ગયા છે અને આરોપીઓ પચાસ લાખથી વધુના હીરા લઈ પલાયન થઈ ગયા હતા પેમેન્ટ લેવા વેપારીને ખબર પડી કે પોતાનો ધંધો બંધ કરી નાસી જૂટ્યા છે હાલ ઝડપાયેલા આરોપીની પોલીસે પૂછપરછ શરૂ કરી છે અગાઉ કેટલા વેપારી પાસેથી હીરા લીધા છે અને કેટલાની છેતરપિંડી આચરી છે તે તમામ દિશામાં તપાસ શરૂ કરી છે